આપણે આ પ્રવૃત્તિ જોઈશું કે હવે રેતીને મીઠું બંને ભેગું થઈ ગયું તો કંઈ હાથથી વીણાશે નહીં એટલે આપણે શું કરીએ તો આ જે મિશ્રણ બન્યું આપણી પાસે રેતી અને મીઠાનું એને એક આવા બીકરની અંદર લઈ લઈએ અને એમાં થોડુંક પાણી ઉમેરી દેવાનું અને બીકરને થોડોક સમય એક સમય બાજુ પર રાખી દો તમે નોંધ્યું હશે કે રેતી નીચે તળીએ બેસવા કારણ કે રેતી વજનમાં ભારે છે એટલે બેસવા લાગશે રેતીને નિતારણ કે ગાળણ દ્વારા આપણે અલગ કરી શકાય હવે નિતારેલા પાણીમાં શું હશે તો આપણને ખબર છે કે પાણીની અંદર પેલું મીઠું જે હતું એ ઓગળી ગયું હશે એટલે એમાં દ્રાવ્ય થઈ ગયું હશે હવે મીઠાનું શું કરવાનું તો હવે જે નિતારેલું પ્રવાહી વધ્યું એમાંથી મીઠું અને પાણી અલગ કરવા પડે આ પ્રવાહીને એક કીટલીમાં આપણે ચાની જે કીટલી હોય આવી એ કીટલીમાં નાખીને ઢાંકણ બંધ કરી દો અને કીટલીને થોડીવાર માટે ગરમ કરો તો તમને ખબર છે કીટલીના નાળચામાંથી ધીમે ધીમે વરાળ બહાર આવશે અહીંયા વરાળ તમને બતાવી છે તો આ રીતે વરાળ બહાર આવે છે એટલે ધીમે ધીમે પાણીનું બાષ્પીભવન થઈ જશે અને પછી અંદર જે વધશે શું વધશે મીઠું વધશે પરંતુ ધાતુની એક પ્લેટ અહીંયા ઉપર બતાવી છે જો ધાતુની આવી એક પ્લેટ એમાં થોડોક બરફ લઈ લેવાનો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા આકૃતિમાં દર્શાવીશું આ પ્લેટની ઉપર બરફ લીધેલો છે તો એને કીટલીના નાળચાની સહેજ ઉપર પકડી રાખો તો કીટલીનું બધું જ પાણી ધીમે ધીમે ઉકળવા દો જ્યારે વરાળનો સંપર્ક આ બરફવાળી પ્લેટ સાથે થાય ત્યારે એનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંકોચનથી થાય છે આમ પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘણી ભવન કહે છે આ ખાસ યાદ રાખજો બાળકો કે ઘણી ભવન એટલે શું તો પાણીની વરાળનું પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘણી ભવન કહે છે બાળકો આપણે પહેલાં રેતી અલગ કરી લીધી ગાળીને ત્યારબાદ એમાંથી મીઠું અલગ કરવા માટે પાણી ઉમેરીને કીટલીમાં ગરમ કર્યું હવે કીટલીમાં ગરમ કરવાથી આ વરાળ સ્વરૂપે પાણી ઉડી જશે અને અહીંયા એક પ્લેટ રાખી છે ધાતુની એના ઉપર બરફ છે એટલે જેવી વરાળ અહીંયા આવશે એટલે વરાળ ઠંડી પડશે અને એના ટીપા ધીમે ધીમે આ પાત્રમાં આવશે એટલે પાણી પણ અલગ પડી ગયું અને મીઠું પણ અલગ પડી ગયું તો વરાળમાંથી જે પાણી બન્યું અથવા તો વરાળનું પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં જે રૂપાંતર થયું આ ઘટનાને આપણે ઘણી કહીએ છીએ આ ઉપરાંત તમે ક્યારેક થોડીવાર પહેલાં જ ઉકાળેલા દૂધના વાસણ પર જે ઢાંકેલી પ્લેટ એના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપાં જોયા હશે તમે જ્યારે દૂધ ગરમ કરો છો ઘરે ત્યારે એના ઉપર ઢાંકણું ઢાંકી દો છો ગરમ હોય ત્યારે પછી એ ઢાંખણું ઊંચું કરીને જુઓ તો નીચે તમને પાણીના ટીપા જોવા મળશે બધું જ પાણી બાષ્પ બાષ્પીભવન થઈ જાય પછી કેટલીમાં શું બચવાનું છે તો આપણું મીઠું જ રહ્યું તો આ રીતે આપણે નિતારણ ગાળણ બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું રેતી અને પાણીને આપણે અલગ કર્યા ત્રણેય બાબતોને પહેલી વખતે જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કર્યું ત્યારે થોડીક મુશ્કેલી પડી તેને મીઠાના એક પેકેટમાં થોડી રેતી ભેળવી દેવાનું અને પછી પ્રવૃત્તિ હમણાં જે આપણે સાત પ્રવૃત્તિ સાતમાં જે વાત કરી તે પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવી શકાય છે તો આ થઈ પદાર્થોને અલગ કરવાની એક પદ્ધતિ હવે બીજો પ્રશ્ન છે કે શું પાણી ગમે એટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે પદાર્થનો જથ્થો ગમે એટલો હોય પણ પાણીને ઓગાળી શકે કેન વોટર ડિઝોલ્વ એની એમાઉન્ટ ઓફ સબસ્ટેન્સ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે ચાલો જોઈએ તમે પ્રશ્ન બરાબર સમજ્યા બાળકો શું કહે છે પાણી ગમે એટલા પદાર્થમાં અથવા તો ગમે એટલો જથ્થો હોય પદાર્થનો એને ઓગાળી શકે જોઈએ તો ચોથા પ્રકરણમાં તમે શીખી ગયા છો કે પદાર્થ દરેક ઘણા બધા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે જાણીએ છીએ જે પદાર્થમાં જે પદાર્થ પાણીમાં દ્રાવ્ય બને તેને આપણે દ્રાવ્ય પદાર્થ કહીએ છીએ જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય તો તેની આપણે વાત કરશું તો એના માટે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે એક બીકર કે ટમ્બલર પાણીનું એમાં એક ચમચી એક ચમચી લો મીઠું અને પાણીની જરૂર પડશે આ બધા સાધનો થયા અડધા કપ જેટલું પાણી બીકરમાં લો એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે તો હા તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય નહીં દ્રાવણ હવે સંતૃપ્ત થયું તેમ કહેવાય બાળકો સંતૃપ્ત શબ્દને બરાબર સમજો કે આપણે પાણી એક કપ જેટલું પાણી લીધું ને એમાં મીઠું આપણે ઓગાળ્યું અથવા મીઠાના ગાંગડા નાખી દીધા ને એમાં ઓગાળવું છે કેટલું મીઠું ઓગળી જશે ને કેટલું તળિયે બેસી જશે એનું કારણ શું થયું કે પાણી અને પાણીનો જેટલો જથ્થો હતો એ જેટલા જથ્થાની અંદર મીઠાને ઓગાળે એટલો જ ઓગાડ્યો પછી વધારે મીઠાને ઓગાળી શકતી નથી એટલે એ પાણી કેવું થઈ ગયું સંતૃપ્ત થયું તેમ કહેવાય પહેલીએ રેતી સાથે મોટા જથ્થામાં મેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાંક ભૂલ થઈ ગઈ હશે તેનો સંકેત અહીંયા છે કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પણ હોય તેના કરતાં પણ મીઠાનો જથ્થો વધારે હશે જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે રહી ગયું પણ હોય જે પાછું મળી શક્યું નથી તેથી તેણે વધારે પા માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની જે મુશ્કેલી હતી તે નિવારી શકાય હોત બાળકો થોડાક અભ અઘ્ર શબ્દો છે પણ હું ફરીથી સમજાવું છું કે પાણી અને મીઠું તો આપણે મીઠું ઓગાળવા માટે પાણીનો ઉપયોગ કર્યો કેટલુંક મીઠું ઓગળી ગયું અને કેટલુંક પાણી પાત્રના તળિયે બેસી ગયું એટલે મીઠાનો જેટલો જથ્થો પાણી ઓગાળ્યો અને જે દ્રાવણ બન્યું એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ વધારે ઓગાળી શકાતો નથી હવે વધારે જથ્થો ઓગાળવો તો બે પ્રયત્ન કરવા પડે કાં પાણી વધારે ઉમેરવું પડે અને કા મીઠા મીઠાનો જે જથ્થો છે એ ઓછો કરવો પડે તો જ એ પાણી પૂરેપૂરા મીઠાને ઓગાળી શકે એટલે જથ્થો ખૂબ આવશ્યક છે હવે માની લો કે તેની પાસે બધું જ મીઠું એ મિશ્રણમાં ઓગળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી તો શું થાય બીજો રસ્તો ખરો જેથી પાણી સંતૃપ્ત થાય અને વધુ મીઠું ઓગાળી શકાય ચાલો એક પ્રવૃત્તિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય આમ તમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે તો મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કેવી રીતે મેળવાય તો પહેલેથી મીઠું નહીં નાખી દેવાની એક બીકરમાં પાણી લેવાનું અને એક ચમચીથી ધીમે ધીમે થોડું મીઠું નાખતા જાઓ અને પાણીને હલાવતા જાઓ આવી પ્રક્રિયા સતત કરો જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય ત્યાં સુધી પછી એક સમય એવો આવશે કે પછી મીઠું ઓગળશે નહીં તો એ સમયે આપણે કહી શકીએ કે આ સંતૃપ્ત દ્રાવણ બની ગયું હવે એમાં મીઠું ઓગળતું નથી હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને એને ગરમ કરો તો બીકરની નીચે જે અદ્રાવ્ય મીઠું રહ્યું હતું જે ઓગળ્યું નથી તેનું શું તો પાણી ગરમ કરવાથી હજુ પણ થોડુંક મીઠું ઓગળી જાય આ ગરમ દ્રાવણને ઠરવા દો તો શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું તો આ પ્રવૃત્તિ આપણને એવું દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે એટલે ગરમી આપી બહારથી તાપમાન આપ્યું તો થોડું વધારે પ્રમાણમાં મીઠું ઓગાળી શકાય છે શું અહીંયા બહુ સરસ પ્રશ્ન કે છે આપણને કે શું શું પાણી પાણી બરાબર જુઓ બધા જ પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે ચાલો આપણે જોઈએ આના માટે એક પ્રવૃત્તિ કરીએ બે પ્યાલા લેવાના અને બંનેમાં અડધો કપ પાણી લેવાનું એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખવાનું અને તે ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું એક એક ચમચી હમણાં મેં તમને સમજાવ્યું પહેલા એક એક ચમચી ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય ત્યાં સુધી ઓગળવાનું પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું છે તે આવું એક કોષ્ટક બનાવીને એમાં નોંધતા જાઓ હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો મીઠાની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરો આ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો અને આવા કોષ્ટકની અંદર ઓગળતા જાઓ દાખલા તરીકે કોષ્ટક આપ્યું છે પદાર્થ આપણે મીઠું અને ખાંડ બે લીધા તો કેટલી ચમચી મીઠું નાખી ઓગળતા જાઓ કે ભાઈ આટલા ચમચી મીઠું નાખો કે આટલા ચમચી ખાંડ નાખો તો એના પરથી તમને અંદાજ આવશે કે કેટલા જ પ્રમાણમાં આ પાણી મીઠાને કે ખાંડને દ્રાવ્ય કરી શકે છે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે આપણે આપણે પણ શીખી ગયા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે અહીંયા કેટલાક પારિભાષિક શબ્દો આપ્યા છે બાળકો કે વલોવા અને અંગ્રેજીમાં વિજ્ઞાની ભાષામાં શું કહેવાય એ જ્યારે ફ્રી થાવ ત્યારે જોતા જશો અત્યારે તમારા માટે ખાલી આ જ્ઞાન છે પાઠનો ભાગ નથી તો આ પાઠ ફરીથી આખો એક વખત મનથી વાંચજો અને એના સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે એના સાત પ્રશ્નો છે અને આઠમો પ્રશ્ન ખાલી જગ્યાનો છે અને નવમો પ્રશ્ન ખરા ખોટાનો છે તો બાળકો આ પ્રશ્ન એકથી નવ અને કરવાના છે અને દસમો પ્રશ્ન જે છે એ દસમા પ્રશ્નની અંદર એ પ્રવૃત્તિ આપેલી છે જે આપણે વાંચવાની છે એટલે દસમો પ્રશ્ન અત્યારે આપણે લખવાનો નથી એકથી નવ પ્રશ્નો તમારે લખવાના છે તો એક વખત સરસ રીતે પાઠ વાંચી અને પછી એના અભ્યાસવાધ્યાના પ્રશ્નો તમે લખી શકો પ્રશ્નો પણ બહુ આવડે એવા છે આપણને આપણે શા માટે મિશ્રણમાં વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ અને એના ઉદાહરણ આપો એ આપણે પાઠની શરૂઆતમાં જ આપણે જોઈશું બીજો પ્રશ્ન છે ઉપણવું એટલે શું અને તે ક્યારે વપરાય છે તો આપણે વાત કરી હતી કે અનાજની અંદરથી હલકા પદાર્થો ફોતરા જેવા પદાર્થો હોય એને દૂર કરવા માટે ઊંચા ટેબલ ઉપર ચડી અને આપણે એને ઉપણીએ છીએ એટલે પવનથી જે હલકા પદાર્થો દૂર પડે છે અને અનાજની ઢગલી નજીક પડે છે એમ બે પદાર્થોને અલગ કરી શકાય પછી ત્રીજો પ્રશ્ન છે રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકરણોને રજકણોને કઈ રીતે દૂર કરશો તો આ પણ આપણે જોયું આપણા મમ્મી પણ કરતા હોય છે સુપડા દ્વારા ઉપણતા હોય છે અથવા તો ચાળણીમાં ચાળીને કે હાથેથી વીણીને અલગ અલગ પદ્ધતિઓથી આપણે એ દૂર કરતા હોઈએ છીએ પછી ચાળવું એટલે શું અને ક્યારે વપરાય તો ચાળવાની વાત પણ આપણે કરી હતી કે બે અલગ અલગ કદના પદાર્થો અને બે ઘન પદાર્થોને અલગ અલગ કદના પદાર્થોને અલગ કરવા હોય તો આપણે ચારણીનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે રેતી તો આપણે જે બાંધકામમાં ઝીણી રેતી વાપરવી હોય તો આપણે એને ચાળી લઈએ છીએ જેથી કાંકરા અલગ પડી જાય એ જ રીતે લોટ આપણે ઘરે જ્યારે રોટલી બનાવતા હોય ત્યારે લોટ પણ આપણા મમ્મી ચાળે છે જેથી જે નાનો લોટ છે તે ચારણીમાં ગળાય છે અને મોટા જે કણ જેવું રહી ગયું હોય એ અલગ થાય છે પછી રેતી અને માટીના મિશ્રણને કઈ રીતે અલગ કરશો તો એમાં પાણી ઉમેરીએ એટલે જે માટી છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય રેતી અલગ થઈ જાય ને પેલું મિશ્રણ અલગ થઈ જાય છે પછી ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે કેવી રીતે અલગ કરી શકો છો તો એની પ્રવૃત્તિ પણ આપણે અંદર આપેલી છે પછી અહીંયા વિવિધ પદ્ધતિઓની ખાલી જગ્યા છે કે ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે તો પાઠની અંદર આ ચારે ચાર ખાલી જગ્યાઓ આપેલી છે બાળકો જાતે પ્રયત્ન કરશો હું બધા જ જવાબ કહી દઈશ તો તમે કેવી રીતે પાઠ વાંચશો એટલે તમે પાઠ વાંચી અને જવાબ શોધવાનો પ્રયત્ન કરજો તો હવેનો પાઠ આપણે બીજા ભાગમાં જોઈશું ત્યાં સુધી આનો સ્વાધ્યાય લખવાનું છે જય શ્રી કૃષ્ણ